વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવિહાર પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. ધોરણ 5 વિષય આસપાસ. તો ચાલો આસપાસની પાઠ્યપુસ્તક ખોલો. આસપાસ વિષયમાં આપણે પાઠ 16 જે છે એ સ્વચ્છતા આપણું કામ તેનો અભ્યાસ કરીએ છીએ. તો આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કે પેજ નંબર 150 પર. ચાલો પેજ નંબર 150 ખોલો. શું કહે છે કે ચર્ચા કરો, લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે, કેમ? ચાલો વિચારો જોઈએ કે અત્યારના લોકોને કેવા પ્રકારની નોકરી કરવી ગમે છે. તો અત્યારના લોકોને વધુ પડતું સરકારી નોકરી કરવી ગમે છે. સરકારી ઓફિસમાં કામ કરવું ગમે છે. શું કામ? તો કે ત્યાં ટેબલ ખુરશી ઉપર બેસીને કામ કરવાનું હોય, વધારે મહેનતનું કામ કરવું પડતું નથી, એટલા માટે અત્યારના લોકોને સરકારી ઓફિસમાં કામ કરવું ગમે છે. પછી જુઓ જોઈએ શું કહે છે આગળ, કે અનુમાન કરો. ચાલો શું અનુમાન કરવાનું છે આપણે જોઈએ. જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? તો પહેલાં તો જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? તો કે જો કોઈ સફાઈ કામ ન કરે તો ચારે બાજુ કચરાના ઢગલા થઈ જાય. બધી બાજુ શું દેખાય? તો કે કચરો જ દેખાય અને ગંદકી ખૂબ વધી જાય. જો આપણી શાળામાં કે ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી સાફ ન કરવામાં આવે તો શું થાય? જો એક અઠવાડિયા સુધી કચરો સાફ ન થાય તો કચરામાંથી દુર્ગંધ આવવા લાગે. પછી કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો હોવાથી તે સડી જાય અને એના એવી સ્મેલ આપણા શ્વાસમાં જાય, બરાબર? તો આપણે અલગ અલગ પ્રકારના ઘણા રોગ થાય છે. પછી કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાયો વિશે વિચારો, જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દોરો. કે કચરો સાફ કરવા માટે આપણે શું કરવું જોઈએ? કે માણસ કચરો હાથેથી ઉપાડે એના બદલે આપણે એક યંત્ર બનાવવું જોઈએ, જેવું કે યાંત્રિક રોબોટ બનાવવો જોઈએ. યાંત્રિક રોબોટ આપણે બનાવી તો એ જાતે કચરો ઉપાડી લે. પછી શું કરવું પડે? તો કે ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ કચરા પેટી રાખી શકાય, કે અલગ કચરા પેટી રાખવાની, ભીનો કચરો અલગમાં નાખવાનો અને સૂકો કચરો અલગમાં નાખવાનો. હા, તો આપણે આવું કરી શકીએ, બરાબર? યાંત્રિક રોબોટ એક યંત્ર માનવ બનાવી શકીએ કે જે આપોઆપ કચરો ઉપાડી લે. અને બીજું શું કરી શકાય? તો કે ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ કચરા પેટી રાખી શકાય. આ ચિત્રો બાળકોએ બનાવ્યા છે, તમે પણ આ પ્રકારના ચિત્રો બનાવો. જુઓ આ અલગ અલગ ચિત્રો છે, આ બધા એ નાના બાળકોએ બનાવેલા છે. પછી જુઓ આગળ, કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારેય વિચાર કે પ્રયત્ન કર્યો છે? કે ક્યારે કોઈએ વિચાર કર્યો છે કે આપણે આ કચરો સાફ કરવા માટે શું અલગ કરી શકીએ, એવો ક્યારેય વિચાર કર્યો છે? હા, ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે. આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેને બદલવું એટલું સરળ નથી. શું કહે છે કે ઘણા લોકોએ વિચાર કર્યો છે કે આપણે આ કચરો ઉપાડી એને કેવી રીતે વધારે ઝડપથી કચરો સાફ કરી શકીએ, સેના વડે સાફ કરી શકીએ, અલગ અલગ સાધનો વડે સાફ કરી શકીએ, એવું ઘણા લોકોએ વિચાર્યું છે, પણ એ એટલું સરળ નથી. મહાત્મા ગાંધી એક એવા માણસ હતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્ન કર્યા હતા. આપને ખબર છે કે આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ સ્વચ્છતામાં ખૂબ માનતા હતા. એ એક એવા માણસ હતા કે જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે પ્રયત્ન કર્યા હતા. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા. કે મહાદેવભાઈ દેસાઈ નામના વ્યક્તિ છે એ ગાંધીજીના મિત્ર હતા. મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા. કે મહાદેવભાઈ છે એ ગાંધીજીના મિત્ર હતા એટલે મહાદેવભાઈના દીકરા હતા નારાયણભાઈ. નારાયણભાઈ ગાંધીજી સાથે જ રહેતા હતા. તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના વાંચો. હવે ગાંધીજીનું પુસ્તક છે એમાંથી એક ઘટના લીધેલી છે, તે આપણે અહીં વાંચવાની છે. જુઓ નારાયણભાઈ કહે છે, શું કહે છે? તે દિવસો યાદ કરે છે. મહાદેવભાઈના
દીકરા નારાયણભાઈ જે છે એ આ લખે છે બરોબર એક ઘટના. શું કહે છે કે જ્યારે નારાયણ એટલે બાબલો 11 વર્ષનો હતો તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો. નારાયણભાઈને બાબલોના નામે ઓળખે છે. જે 11 વર્ષનો હતો ત્યારે ગાંધીજીના આશ્રમમાં રહેતો હતો, સાબરમતી આશ્રમમાં. આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા. તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું. તે દિવસમાં શૌચાલય અત્યારના જેવા ન હતા. તે સમયે બેઠક નીચે બાસ્કેટ ડબ્બા જેવું મૂકવામાં આવતું. સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાડ કૂવા પાસે ખાલી કરવું પડતું. શું કહે છે કે અત્યારે આપણે જેવા બાથરૂમ હોય છે બરાબર એવું ત્યારે હતું નહીં. સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઉચકીને ખાણ કૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું. તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ, દરેકને આ કામ ફરજિયાત જાતે કરવું પડતું. નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે માટે બહાના બનાવતા. કે નારાયણભાઈને યાદ છે કે આ કામ ન કરવું પડે એટલે કેટલાક લોકો બહાના બનાવતા, કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા. એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા. ગાંધીજી ક્યાં ગયા? તો કે મહારાષ્ટ્રની બાજુમાં વર્ધા શહેર છે એના એક ગામમાં રહેવા ગયા. ગામ શહેરની પાસે હોવા છતાં ગામમાં સુવિધાઓનો અભાવ હતો, કે ગામમાં કોઈ સુવિધા હતી નહીં. ગાંધીજી, મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. થોડા મહિના વીતી ગયા. એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં ખુદ ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો. એક દિવસ શું થયું કે ગામના શૌચાલયમાંથી એક માણસ આવ્યો અને મહાદેવભાઈને કહ્યું કે શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તેને સાફ કરો. જ્યારે બાબલાએ એટલે કે નારાયણભાઈએ આ જોયું તો તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે ગામ લોકો તો એવું સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું છે, આ યોગ્ય નથી. એને ખૂબ ગુસ્સો આવ્યો. એને એમ થયું કે ગામવાળા તો એમ સમજે છે કે આ સફાઈનું કામ ગાંધીજી અને અમારું જ છે, એમ, ગાંધીજી અને એના સાથીઓનું. તેમણે ગાંધીજીને પૂછ્યું આવું કેમ? ગાંધીજીએ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે, તેને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે. ગાંધીજી શું કહે છે કે અસ્પૃશ્યતા ખૂબ ગંભીર બાબત. અસ્પૃશ્યતા એટલે શું? કે લોકો પોતાને મહાન માને ને બીજાને નીચા માને, એમ, કે ખરાબ કામ કોઈ હોય તો એ બીજા લોકોએ કરવાનું, એ ખૂબ ગંભીર બાબત છે અને એને બદલવા મહેનત કરવાની જરૂર છે. નારાયણ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું. તેણે પૂછ્યું જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો, તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ છે. ત્યારે ગાંધીજીએ કહ્યું કેમ, શું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે, તેઓને બોધપાઠ શીખવા મળે છે. કોઈ કામ શીખવું એ કલા છે, સફાઈનું કામ પણ એક કલા છે. નારાયણભાઈ એમ કહે છે કે આ કામ કરવાથી આપણે કેવી રીતે બદલાવ લાવી શકશું, જો ગામના લોકોમાં કાંઈ સુધારો નહીં આવે તો? કે ગામના લોકોને તો બધું કામ બીજા પાસે કરાવવાની જ આદત છે. તો ગાંધીજી કહે છે કે તું નથી વિચારતો કે લોકો સફાઈ કામ કરે અને તેમને પણ ફાયદો થાય, કે કોઈ પણ કામ નાનું નથી હોતું, કોઈ પણ કામ શીખવું એ એક કલા જ છે અને સફાઈનું કામ પણ એક કલા છે. નાનો નારાયણ માનવા તૈયાર નહોતો. તેણે ફરી દલીલ કરી, જે લોકો જગ્યા ગંદી કરે છે અને સાફ સફાઈ ન કરે તેઓને બોધપાઠ ભણાવવો જોઈએ. નારાયણ શું કહે છે કે જે લોકો ગંદકી કરે છે અને સાફ સફાઈ નથી કરતા તેને આપણે કાંઈક બોધપાઠ ભણાવવો જોઈએ. ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી રહી. નારાયણભાઈ દલીલો કરતા હતા એટલે ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી હતી. છતાં પણ આગળ જતાં નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં. શું કહે છે કે નારાયણભાઈ ગાંધીજીને સવાલો પૂછતા હતા, દલીલો કરતા હતા, છતાં પણ નારાયણભાઈએ પોતાની જિંદગીમાં આગળ ગાંધીજીએ બતાવેલા રસ્તા પર જ તેઓ ચાલ્યા. એના રસ્તા પર ચાલવાનું એણે ક્યારેય છોડ્યું નથી. હવે જુઓ આગળ થોડા પ્રશ્ન આપેલા છે કે ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું
કામ કેમ ચાલુ કર્યું હશે, તમે આ બાબતે વિશે શું વિચારો છો? તો આપણને ખબર છે કે ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જાતે જ કરવું જોઈએ. જો આપણે ગંદકી કરી છીએ તો આપણે જ એ સાફ કરવું જોઈએ. આપણે આગળ જોયું કે ગાંધીજી અને તેના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેની એક ગામમાં રહેવા માટે ગયા હતા, બરાબર. હવે આ ગામમાં સુવિધાઓનો અભાવ હતો. તેઓએ ત્યાં શૌચાલયની સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું હતું. તેમણે વિચાર્યું હતું કે જો આપણે આ કામ કરીશું તો લોકો પણ આ કામ કરતા થશે, જેના કારણે લોકોમાં બદલાવ આવશે અને લોકો વધારે ગંદકી નહીં કરે, અને જો ગંદકી કરશે તો તેઓ પોતે જાતે તે સાફ કરશે અને એનામાં એ બદલાવ આવશે. એ ગામના લોકો માનતા હતા કે આ કામ બીજા લોકોએ જ કરવું જોઈએ, એના બદલે તેઓ એ વિચારશે કે આપણી જ જાતિના લોકોએ આપણે ખુદે જ આપણું કામ કરવું જોઈએ. બીજું, તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાની મુશ્કેલીઓનો હલ કરવામાં મદદ કરતા હોય, શોધો અને વર્ગમાં ચર્ચા કરો. તો વિદ્યાર્થીઓ, તમારે તમારા આજુબાજુના વિસ્તારમાં જોવાનું છે, તમે કોઈ એવા લોકોને જાણો છો, કોઈ એવા લોકો તમને મળે છે કે જે બીજાની મુશ્કેલીઓનો હલ કરવામાં મદદ કરતા હોય, કે કોઈકને કાંઈ મુશ્કેલી પડી તો એને મદદ કરતા હોય એવા કોઈ માણસ છે? ત્રીજું, ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાને સફાઈ કામ શીખવું પડતું હતું. જો તમે આ મહેમાનોમાંથી એક હોત તો તમે શું કર્યું હોત? કે આપણે ગાંધીજીના આશ્રમમાં ગયા હોત, બરાબર, મહેમાન બનીને, તો આપણે શું કામ કર્યું હોત? તો કે જો આપણે ગાંધીજીના આશ્રમમાં મહેમાન તરીકે ગયા હોત તો આપણે આશ્રમના તમામ નિયમોનું પાલન કરત અને સફાઈની કામગીરી પણ કરત. શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે? શૌચાલય ઘરની અંદર છે કે બહાર? શૌચાલય સાફ કોણ કરે છે? તો કે હા, આપણા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે. અત્યારે આધુનિક ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે. પહેલાં ગામડામાં જેવું હતું, હવે એકઈ સિટીમાં શહેરમાં એવું રહ્યું નથી. આપણે શૌચાલય ક્યાં હોય છે? તો કે ઘરની બહાર હોય છે. અને સાફ સફાઈ કોણ કરે છે? તો કે ઘરના લોકો કરે છે, આપણા મમ્મી કરે છે અથવા તો આપણી મોટી બહેન કરે છે. ચાલો પાછળ પેજ ફેરવો જોઈએ. ગામના ગંદા શૌચાલય તરફથી મોટો લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો, કેમ? હવે આપણે આગળ જોયું કે ગામના ગંદા શૌચાલય તરફથી જે લોટો લઈને માણસ આવતો હતો, તેણે મહાદેવભાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો. તેણે મહાદેવભાઈને શું કહ્યું હતું? કે શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો. અને શું કીધું? તો કે લોટાવાળા ભાઈ અને ગામ લોકો માનતા હતા કે શૌચાલયની સફાઈ કામ કરવાનું કામ કોનું છે? તો કે ગાંધીજી અને તેના સાથીઓનું છે. એટલે આ માણસે મહાદેવભાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો. શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? તો શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે આપણે હંમેશા સારું વર્તન કરીશું. આપણે હંમેશા તેની સાથે સારું વર્તન કરવું જોઈએ, કેમકે આપણને ખબર છે કે જો તેઓ સાફ ન કરે આ, તો આપણે જાતે સાફ કરવું પડે. એટલે એ વ્યક્તિઓ છે જે આવું કામ કરે છે, તેની સાથે આપણે હંમેશા સરખી રીતે વર્તવું જોઈએ. હવે પછી જે આગળ છે કે મળવા જેવા માણસ, ત્યાંથી આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. ધન્યવાદ.